ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષા ટેલેન્ટેક્સ 2023ની જાહેરાત. અમદાવાદ ખાતે એલન કારકિર્દી સંસ્થાએ ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષાઓમાંની એક ટેલેન્ટેક્સ 2023ની જાહેરાત કરી છે, જેમાં ધોરણ 5-10ના વિદ્યાર્થીઓ રૂપિયા 250 કરોડની શિષ્યવૃત્તિ અને 1.25 કરોડ સુધીના રોકડ ઇનામની અમૂલ્ય તક મળી શકશે. ભારતમાં કોચિંગ ક્લાસીસના પ્રણેતા એલન કારકિર્દી સંસ્થા 5-10 વર્ગના વિદ્યાર્થીઓ માટે ભારતની સૌથી મોટી પ્રતિભા શોધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ પૈકીની એક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનું નામ ટેલેન્ટેક્સ 2023 છે. અમદાવાદ સેન્ટરના ઉપપ્રમુખ તુષાર પારેખ, એન્જિનિયરિંગના વિભાગના હેડ સંજય કુમાર શ્રીવાસ્તવ, પ્રી મેડિકલના હેડ પંકજ બાલદી, એડમિન હેડ અંકિત મહેશ્વરી અને એલન અમદાવાદની ટીમે સમારોહમાં હાજરી આપી હતી. તેઓએ ટેલેન્ટેક્સ 2023ના પોસ્ટર અને બ્રોશરનું અનાવરણ કર્યું. આ પ્રોત્સાહક પરીક્ષા અંગે સંસ્થાના અધિકારીઓ માહિતી આપતા જણાવ્યું કે ટેલેન્ટેક્સ 2023 એ ભારતભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું અને યોગ્ય પ્લેટફોર્મ છે. આ વર્ષે પરીક્ષા 9 અને 16 ઓક્ટોબર 2022ની વચ્ચે એક જ તબક્કામાં ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. એલનના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર તમામ લોકો ટેલેન્ટેક્સ 2023માં હાજર રહેવા માટે પાત્રતા ધરાવે છે. વિદ્યાર્થીઓ ટેલેન્ટેક્સ કોમ પર પોતાની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અથવા ઓગસ્ટ 2022ના પ્રથમ અઠવાડિયામાં એલન સેન્ટરો પર ઉપલબ્ધ ફોર્મ ભરી શકશે. 22 નવેમ્બરમાં યોજાનાર સક્સેસ પાવર સેશન દરમિયાન પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. ટેલેન્ટેક્સ 2023માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગોમાં તેમનો રાષ્ટ્રીય ક્રમ મળશે, જેના આધારે તેમને રૂપિયા 250 કરોડની શિષ્યવૃત્તિ અને રૂપિયા 1.25 કરોડ સુધીના રોકડ ઇનામ આપવામાં આવશે. તેમને સંબંધિત આગામી ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સ્વયં પોતાનું મૂલ્યાંકન કરવા માટે સ્પર્ધાત્મક સફળતા સૂચક CSI પણ પ્રદાન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 2022 સુધીમાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ ટેલેન્ટેક્સ પરીક્ષા આપી ચૂક્યા છે. પરીક્ષાના સ્તરને સમજવા માટે વિદ્યાર્થીઓ તેમની મફત પ્રેક્ટિસ ટેસ્ટ આપી શકે છે, જે વેબસાઇટ talentex.com પર ઉપલબ્ધ છે. ટેલેન્ટેક્સ પરીક્ષા NCERT અભ્યાસક્રમ પર આધારિત હશે. પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વિગતવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. બારિશ પિછલે દિનો મેં અમદાવાદ ને દેખી ગુજરાત
फेस्टिवल की बारिश जुलाई महीने में मिली थी. सो ओवरऑल द नेचर इज विद अस. पैंडेमिक के दो हम कह सकते हैं कि जो स्वप्न अभी कोविड गुजरात में भी इफेक्ट हो रहा था, लेकिन फिर भी कहीं भी कोई पैनिक स्थिति नहीं है, किसी का कोई हादसा नहीं हो रहा है, किसी को कोई तकलीफ नहीं है. कोविड जो है वो भी अब हम पोस्ट कोविड एरा में जैसे आ चुके हैं, इतना हम अश्योरेंस के साथ कह सकते हैं. सो नाउ एवरीथिंग इज ऑन आवर राइट ट्रैक एंड वी आर अगेन टुवर्ड्स आवर द ओरिजिनल वे ऑफ वर्किंग जैसे हम 2019 तक किया करते थे. टैलेंटेक्स जो है 2023 के लिए आज यहाँ घोषित हुआ है 2023, क्योंकि ये एग्जाम जो है वो अगले साल जिन बच्चों को टैलेंट के साथ जुड़ना है उनके लिए आज हुई है. 2022 के एडमिशन तो काफी हद तक रुक चुके हैं और थोड़े बहुत थे वो अगले महीने हो जाएंगे, बट जो बेसिकली ये एग्जामिनेशन है वो 2023 के लिए लॉन्च किया गया. वापिस ऑफलाइन मोड के अंदर दो साल के कोविड की स्थिति के बाद वापिस फुल फ्लेज ऑफलाइन मोड में सिंगल स्टेज एग्जाम जो अक्टूबर में 9th and 16th October को उसके लिए आज घोषित किया. सबसे इम्पोर्टेंट बात मैं ये कहना चाहूंगा टैलेंट टैक्स के लिए इंडियन स्टूडेंट जिसके अंदर काफी टैलेंट है हर क्षेत्र के अंदर, एकेडमिक में भी इतनी टैलेंट है, सिमिलरली गुजरात के बच्चों में भी एकेडमिकली हाईली टैलेंट है. बट जैसे कहते हैं कि जब तक एक कल्चर जो स्कूल के अंदर ही डोमिनेट करता है वो उस टैलेंट को इतना बाहर निकलने का प्लेटफॉर्म नहीं है. आज भी वेरियस टाइप के कॉम्पिटिशन ओलंपियाड एग्जामिनेशन है, बट अगेन 6th, 7th, 8th, 9th स्टैंडर्ड के लेवल पर जो गवर्नमेंट की बात करें तो मम्मी पापा के द्वारा कंडक्टेड वेरियस ओलंपियाड जिसके एलिजिबिलिटी 8 स्टैंडर्ड से शुरू होने के अंतर्गत એડમિશન લેવા માટે એટલે રજીસ્ટ્રેશન કરવા માટે એમને એલન ના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એના ઉપરથી અથવા એલન ના કોઈ પણ કેર સેન્ટર ઉપરથી અથવા પોતાની સ્કૂલના માધ્યમથી એ આ એક્ઝામની અંદર રજીસ્ટ્રેશન કરી શકે. આ રજીસ્ટ્રેશન કર્યા પછી 9 ઓક્ટોબર અને 16 ઓક્ટોબરમાં જુદા જુદા ફીઝમાં આખે આખા ઇન્ડિયામાં આ એક્ઝામિનેશન માટે અમે પૂરા ઇન્ડિયાને 9 ઝોનમાં ડિવાઈડ કરેલું છે. અમુક ઝોનમાં 9 તારીખે, અમુક ઝોનમાં 16 તારીખે. એવી રીતે એક ફેઝમાં ટેલેન્ટ એક્ઝામિનેશન કન્ડક્ટ કરવામાં આવે છે. ત્યારે બાળકને એક્ઝામ આપવાનું છે. પાસ પેપર કેવા હોય, કેવી રીતની પરીક્ષા કન્ડક્ટ થાય છે એના સેમ્પલ અમારી વેબસાઇટ ઉપર આપેલા હોય છે, જેનાથી વિદ્યાર્થીને ખ્યાલ આવે કે હું જે પરીક્ષા આપવા જઈ રહ્યો છું કેવા પ્રકારની પરીક્ષા છે. આ પરીક્ષામાં પાસ અને ફેલનું ઇમ્પોર્ટન્સ નથી, હું કેટલો ભવિષ્ય માટે તૈયાર છું અથવા મારે ભવિષ્યમાં કેટલી તૈયારી કરવાની જરૂર છે જેથી હું ભવિષ્યમાં મેં જોયેલા સપનાઓ પૂરા કરી શકું, એને માટેનું ખાલી એક ચેક પોઈન્ટ છે. આને ફરી ચેક કરી શકું કે હાઉ મચ આઈ એમ રેડી ફોર ધ ફ્યુચર. વિદ્યાર્થી ઓલ ઓવર ઇન્ડિયામાંથી આ વર્ષે અમે એવી ઉમેદ રાખીએ છીએ કે 1 લાખથી વધુ બાળકો આખા દેશમાંથી આમાં પાર્ટિસિપેટ કરશે અને એમાં ગુજરાતનો બધા જ બાળકો એમાંથી બાળકો એલનમાં એડમિશન લે.